પોરબંદરના વિસાવાડા ગામે પવનચક્કીમાં શોર્ટ સર્કિટ થવાને કારણે વધુ એક ઢેલ પક્ષીનું મોત નિપજ્યું છે. અનેક વખત પવનચક્કીની શોર્ટ સર્કિટને કારણે મોર સહિત અનેક પક્ષીઓના મોત નિપજ્યા છે, ત્યારે પવનચક્કીના અધિકારીઓની બેદરકારીને લઈને જીવદયા પ્રેમીઓએ રોષ જોવા મળી રહ્યો છે. પોરબંદર જિલ્લામાં હાલમાં પવનચક્કીના અધિકારીઓની બેદરકારી વધતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ખાસ કરીને વિસાવાડા ગામ નજીક આજે શોર્ટ સર્કિટના કારણે વધુ એક ઢેલ પક્ષીનું મોત નિપજ્યું હતું. અગાઉ પણ મોર સહિત અનેક પક્ષીઓ પવનચક્કીમાં વીજશોકને કારણે મોતને ભેટ્યા છે. આ મામલે પક્ષી પ્રેમીઓએ લેખિતમાં રજૂઆતો પણ કરી છે, તેમ છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. અવારનવાર પક્ષીઓના મૃત્યુ થવાનું કારણ છે કે આ રિઝર્વ ફોરેસ્ટ છે અને રિઝર્વ ફોરેસ્ટમાં આપણા રાષ્ટ્રીય પક્ષી મોર જેવા પક્ષી અહીંયા રહે છે, બાજ પક્ષી જેવા રહે છે. તો રોજ સવારના ટાઈમે એ નીકળી અને જંગલમાંથી નીકળી અને ચારો ખાવા અને ચણવા અને ખાવા માટે એ ખુલ્લી જગ્યામાં આવે છે અને રોજ સાંજે એ પાછા જંગલમાં સૂવા માટે જાય છે. તો જ્યારે એ જંગલમાં જાય ને ત્યારે આ વિન્ડ ફાર્મ આવેલા છે ને વિન્ડ ફાર્મને 33 કેવી કે 11 કેવી જે આવતી હોય એ લાઈન આખા ફોરેસ્ટને કિનારે ને કિનારે એક બોર્ડર સ્વરૂપ બની ગઈ છે. તો એ જતી વખતે વારંવાર ચાલુ લાઇટમાં શોર્ટ થઈ અને વારંવાર મૃત્યુ પામે છે. તો આજે ઢેલ પક્ષીનું આજે મૃત્યુ થયું એ મેં લાઈવ જોયું. હું મારી વાડીમાં કામ કરતો અને શોર્ટનો અવાજ આવ્યો, મેં જોયું તો ત્યાં ઢેલ પક્ષી શોર્ટ થઈ અને મરી ગઈ. આવીને મેં જોયું તો ઢેલ પક્ષી ત્યાં પડ્યું હતું અને એનું મૃત્યુ થયું. ગઈકાલે પણ ઢેલ પક્ષીના મોતની આ ઘટના અંગે જવાબદાર અધિકારીઓને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી, તેમ છતાં ગ્રામજનોને સંતોષકારક જવાબ મળ્યો ન હતો, જેને લઈને આ વિસ્તારના લોકોમાં રોષ વધી રહ્યો છે. રામ મોઢવાડિયા, ગુજરાત ન્યૂઝ, ભાવપરા.